કહેવાય છે ને કે દરેક વ્યક્તિના જીવનમાં નાની નાની બચત ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે, અને આથી જ આજે આપણે વાત કરીશું આવી જ નાની બચતની. જી હા, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટની. આપ રિકરિંગ ડિપોઝિટ કે આરડી અકાઉન્ટ ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે ખોલી શકો છો, અને તેની પ્રક્રિયા પણ ફિક્સ ડિપોઝિટને મળતી આવે છે. હા, ફરક બસ એટલો છે કે જ્યાં એફડીમાં રકમ એકવાર જમા કરાવવાની હોય છે, ત્યાં આરડીમાં આ રકમને દર મહિને કે દર 3 મહિને જમા કરાવવાની હોય છે. અહીં આપે એ પસંદ કરવું પડશે કે તમે આરડીમાં કઈ યોજના ઈચ્છો છો. આવામાં આપે ફોર્મ ભરતા પહેલાં એ પણ નક્કી કરવું પડશે કે આપ કેટલા રૂપિયા રિકરિંગ અકાઉન્ટમાં જમા કરાવવા માગો છો. હા, આપ અહીં લાંબા સમયગાળા માટે એટલે કે 5 વર્ષ સુધી રૂપિયા જમા કરાવી શકો છો, જે આપના બેંક અકાઉન્ટમાંથી સીધા કપાઈ જાય અથવા તો આપ તેને બેંકમાં જઈને જમા કરાવી શકો છો. પણ આપે અહીં એ પણ ખ્યાલ રાખવો પડશે કે આ રૂપિયા એ જ દિવસે કપાશે, એટલે કે આપના અકાઉન્ટમાંથી ત્યારે ડિડક્ટ થશે જે દિવસે આપે રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવ્યું હશે. હવે આપને સવાલ થશે કે વ્યાજદર કેટલું હશે. તો રિકરિંગ ડિપોઝિટ પર મળતા વ્યાજનો દર પણ અલગ અલગ બેંક પર આધાર રાખે છે, જે 3% થી લઈને 6% હોઈ શકે છે. વરિષ્ઠ નાગરિકોને તેમાં 0.50% વધારે વ્યાજદર લાગુ પડે છે. આનું ફોર્મ પણ ઘણું સરળ હોય છે, જેમાં આપને પૂછાયેલી જાણકારી આપે ભરવાની હોય છે, આપનો અકાઉન્ટ નંબર લખવાનો હોય છે, અને આ સમયે ધ્યાન એ રાખવાનું હોય છે કે આપ અકાઉન્ટ નંબર 2 વાર ચકાસીને લખો. આ પછી આપે નક્કી કરવાનું છે કે વ્યાજની રકમ આપ દર મહિને લેવા માગો છો કે પછી જ્યારે રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટની નક્કી કરાયેલી સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારે એક સાથે. અને હા, આ વ્યાજની રકમ સીધી આપના બેંક અકાઉન્ટમાં જમા થશે. અહીં આપના જોઈન્ટ એપ્લિકન્ટ પણ હોઈ શકે છે અને નોમિની પણ આપે આપવાના હોય છે. આ નોમિનીની જાણકારી જે પણ ફોર્મમાં પૂછવામાં આવી હોય તે રીતે ભરવાની રહેશે, અને સાથે જ નોમિની સાથે આપનો સંબંધ શું છે તેની પણ જાણકારી આપવી પડશે. તો આવી જ રીતે આપ ઓનલાઈન પણ રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ ખોલી શકો છો. આવું ફોર્મ અને માહિતી આપે ભરવી પડશે અને બેંકમાંથી આપને તરત જ જવાબ કે એકનોલેજમેન્ટ મળી જશે. રોકાણનું આ એક એવું માધ્યમ છે કે આપ દર મહિને આપની બચતની રકમ અહીં જમા કરાવી શકો છો અને તેના પર વ્યાજ પણ મેળવી શકો છો. આપ ઘણી બધી કમેન્ટ્સ મોકલી રહ્યા છો, આ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ અન્ય કોઈ વિષય પર અમારી પાસે જાણકારી મેળવવા માંગો છો તો અમને નિસંકોચ લખી શકો છો. અને હા, ભૂલશો નહીં, અમારી સાથે સતત જોડાયેલા રહો bbcgujarati.com પર.